गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? ओ गुड। ओके मित्रों, आज आपणे फरी एक वक्त मळी रह्या छे सब्जेक्ट इंग्लिश स्टैंडर्ड 11 यूनिट 1 रीड 1 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। मारा जीवननी यात्रा पृथ्वीथी लईने पर्वत सुधी पार्ट 2। मित्रों, આપણે જોઈ ગયા સીન નંબર 1 અને સીન નંબર 2ની અંદર હુ ઇઝ અરુણિમા સિન્હા, વોટ ડીડ ધ થગ્સ વોન્ટ ટુ ડૂ, વાય હેડ અરુણિમા ટુ ફાઇટ વિથ સમ થગ્સ ઇન ધ ટ્રેન, હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધી ટ્રેન, હાઉ ડીડ શી લોઝ હર લેગ, વોટ પ્રપોઝલ ડીડ સાહિબ મેક ટુ અરુણિમા। ओके, आ बदा प्रश्नों जवाब, आ बदा क्वेश्चन ना आंसर आपने सीन नंबर 1 और सीन नंबर 2 में मड़ी चूक्या है। हवे आपणे आगळ सीन नंबर 3 नी अंदर अरुणिमा सिन्हा पोतानी जे जर्नी छे, पोतानी जे यात्रा छे एवरेस्ट चढ़ाणनी, तेना विशे शुं कही रह्या छे ते आपणे जोईशुं। सीन नंबर 3। ओन 28 फेब्रुआरी 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttar Kashi। મારા ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયાના એક વર્ષ બાદ, એટલે કે અરુણિમા સિન્હાનો જે અકસ્માત થાય છે, તેમને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે, તેના એક વર્ષ પછી 28 ફેબ્રુઆરી 2012 ના રોજ તેઓ ઉત્તર કાશીમાં આવેલા બચેન્દ્રી પાલ દ્વારા સ્થાપિત તાલીમી સંસ્થામાં જવા માટે નીકળી પડે છે। આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તર કાશી। અમે ઉત્તર કાશી પહોંચી ગયા હતા તે જણાવવા મેં બચેન્દ્રી પાલને ફોન કર્યો। સી વોઝ સરપ્રાઇઝ્ડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ। તેણીને ઘણું આશ્ચર્ય થયું, એટલે કે બચેન્દ્રી પાલને ઘણું આશ્ચર્ય થયું કે અરુણિમા સિન્હા આટલા જલ્દી ત્યાં પહોંચી ગયા। આફ્ટર ધીઝ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ। બચેન્દ્રી પાલ તેમને જોઈને એટલા ખુશ થઈ જાય છે અને એમને આશ્ચર્ય થાય છે કે તે આટલા જલ્દી પહોંચી ગયા છે। અને આ જોયા પછી જે અરુણિમા સિન્હા હોય છે એમનો જે કોન્ફિડન્સ હોય છે, એમનો જે આત્મવિશ્વાસ હોય છે, તે અત્યંત વધી જાય છે। બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી। અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, these people seem to be suffering from a handicap, not you, I am proud of you। જે બચેન્દ્રી પાલ હતા તે તેમની અંદર દરરોજ નવા આત્મવિશ્વાસનો ઉમેરો કરતા જતા હતા, તેમને પુશઅપ કરતા હતા, એવરેસ્ટ ચડવા માટે તેમને ઉત્સાહમાં વધારો કરતા હતા અને તેઓ કહેતા કે અરુણિમા, તું બીજા બધા જે લોકો છે તેમના કરતાં ચડિયાતી છે, એવું કે જેના હાથ પગ સલામત છે, જે હેન્ડીકેપ નથી, જે લોકો ચાલી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે, કંઈ પણ કામ પોતાના હાથ વડે કરી શકે છે, એ હાથ પગ હોવા છતાં પણ એ લોકો અપંગ છે, જ્યારે તારી પાસે એક કૃત્રિમ પગ છે, એક આર્ટિફિશિયલ પગ છે, છતાં પણ તું અપંગ નથી અને મને તારા પર ગર્વ છે, એવું કહે છે અને એમના ઉત્સાહમાં વધારો કરે છે આવા શબ્દો દ્વારા। બટ બિફોર એવરેસ્ટ એક્સપીડેશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, એમને જણાવે છે, પરંતુ એવું કે જો તારે એવરેસ્ટ પર ચઢાણ કરવું હોય તે પહેલાં તારે તારી જાતને સાબિત કરવાની છે, એવું કે તારે સાબિત કરવું પડશે કે તું એવરેસ્ટ પર ચઢાણ કરી શકે છે। ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ। એમને જણાવે છે કે જો તું લદ્દાખમાં આવેલો 21,798 ફૂટ ઊંચો જે ચામસર કાંગડી પર્વત છે, જો તું એ પર્વત ચડી જઈશ તો તું માનજે કે તું એવરેસ્ટ સર કરી શકશે, તને એવરેસ્ટ પર ચઢાણ કરતાં કોઈ પણ રોકી શકશે નહીં।
આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. તેમણે તેમની જે એમનો જે આત્મવિશ્વાસ વધારે હતો તેના કારણે તેટલા ઉત્સાહથી કામ કરે છે. એમને પોતાને કંઈક કરી બતાવવાનું છે તો એમને પોતાનો જે પ્રવાસ હોય છે તે સફળતાપૂર્વક પાર કરે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેસ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. તે જણાવે છે કે જ્યારે અમે 18,000 ફૂટની ઊંચાઈ પર આવેલા જે બેઝ કેમ્પ છે, બેઝ કેમ્પ મીન્સ કે તળેટી, જો પર્વત હોય પર્વતની જે તળેટી હોય છે ને તે, એસ્પેશિયલી ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન, પર્વતની જે ટોચ પર પહોંચતા પહેલાં જે શરૂઆત પર જે તળેટી આવે છે તે તળેટી પર અમે બેઝ કેમ્પ પર પહોંચીએ ત્યાં સુધીમાં તો તેમની સાથે તેમના જે 19 સાથીદારો હોય છે એ પોતે જ્યારે પર્વત ચામસર કાંગડી પર્વત ચઢાણ કરે છે તો તેમની સાથે 19 એમના સાથી હોય છે. એમાંથી 16 જણા ઉપર ટોચ પર પહોંચતા સુધીમાં તો રિટાયર્ડ થઈ જાય, એટલે કે હારી જાય છે, ટોચ પર પહોંચી શકતા નથી. માત્ર 3 જ વ્યક્તિ ઉપર ચામસર કાંગડીની જે ટોચ છે ત્યાં પહોંચી શકે છે અને એ 3માં એક હોય છે અરુણિમા સિન્હા. બચેન્દ્રીપાલ ગ્રીટેડ બીંગ એટ ધ બેઝ કેમ્પ મેરી શેરનિંગ. અને ત્યાં જે તળેટી હોય છે, બેઝ કેમ્પ હોય છે, ત્યાં બચેન્દ્રીપાલ તેમનું અભિવાદન કરે છે, એમનું સ્વાગત કરે છે અને તેમને મેરી શેરની આવું ઉપનામ આપીને તેમને ઉમળકાભેર ભેટી પડે છે. સી સેડ એન્ડ લુક મી ઇન હર વાર્મ એમ્બેન્ટ્સ. તે પછી એટલા બધા ખુશ થઈ જાય છે અને તેમને આવું મેરી શેરની ઉપનામ આપીને તેમને ઉમળકાભેર ભેટી પડે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ અનાઉન્સ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. અને તે દિવસે સાંજે બચેન્દ્રીપાલ જણાવે છે કે હું આખરે એવરેસ્ટ પર ચઢાણ કરવા માટે તૈયાર છું, કે હું એવરેસ્ટ પર ચઢાણ કરી શકું છું. સી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ધ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેઓ જણાવે છે કે તેમને સાંત્વના આપે છે, તેમને જણાવે છે કે એમને એવરેસ્ટની ચઢાણ માટે જે કંઈ પણ સ્પોન્સર કરવું, એટલે કે એમને કોઈના દ્વારા શું કરવામાં આવે છે, સ્પોન્સર કરવામાં આવે છે, એમને સપોર્ટ કરવામાં આવે છે, એમને મદદ કરવામાં આવે છે, એટલે કે એમને જે કંઈ પણ મદદની જરૂર પડશે એના માટે તે ટાટા સ્ટીલ કંપનીના જે અધિકારીઓ છે એમની સાથે તે વાતચીત કરશે અને તેમનું જે સ્વપ્ન છે તે સ્વપ્ન પૂર્ણ કરવા માટે તેમને મદદ કરશે. અંદર જોયું કે જે અરુણિમા સિન્હા હોય છે તે બચેન્દ્રીપાલ પાસે ઉત્તરકાશીમાં પહોંચે છે. બચેન્દ્રીપાલ તેમને આવકારે છે, તેમના ઉત્સાહમાં વધારો કરે છે અને તેમને જણાવે છે કે લદ્દાખમાં જે 21,798 ફૂટ પર આવેલો ચામસર કાંગડી જે પર્વત છે જો તે સર કરશે તો તેઓ એવરેસ્ટની ચઢાણ માટે તૈયાર છે. અને ત્યારબાદ જે અરુણિમા સિન્હા હોય છે તેમના ચેલેન્જને સ્વીકારે છે અને તેમનું જે ચઢાણ હોય છે તે પૂર્ણ કરે છે. અને બચેન્દ્રીપાલ તેમને આવકારે છે, તેમનું અભિવાદન કરે છે અને પછી તેમને જણાવે છે કે તેમને એવરેસ્ટ ચઢાણ માટે જે કંઈ પણ મદદની જરૂર પડશે, જે કંઈ પણ હેલ્પની જરૂર પડશે તે માટે તેઓ ટાટા સ્ટીલ કંપનીના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરશે. અહીંયા આપણો સીન નંબર 3 કમ્પ્લીટ થાય છે, પૂર્ણ થાય છે. હવે આપણે આગળ સીન નંબર 4 જોઈશું. ઓકે, સીન નંબર 4. આઈ અરાઇવડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11 એપ્રિલ 2013. અરુણિમા સિન્હા જણાવે છે કે હું 11 એપ્રિલ 2013ના રોજ એવરેસ્ટનો જે બેઝ કેમ્પ હોય છે, જેની તળેટી હોય છે, ત્યાં આવી પહોંચી. નિયર અબાઉટ 2 યર્સ હેડ પાસ્ડ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. તે જણાવે છે કે ચાલતી ટ્રેનમાંથી તેમને જ્યારે ફેંકી દેવામાં આવ્યા હતા તેમને કમ્પ્લીટ બરાબર 2 વર્ષ પસાર થઈ ચૂક્યા
हता। एट द कैम्प नोबडी सीम टू नो धेट आई हेड एन आर्टिफिशियल लेग। हवे एमनी साथे कैम्पमां बीजा जे मेम्बर्स होय छे, एमना जे साथी मित्रो होय छे, એ સાથી મિત્રોમાંથી કોઈ પણ વ્યક્તિ જાણતું ન હતું કે તેમનો જે લેફ્ટ લેગ છે, તેમનો જે ડાબો પગ છે તે આર્ટિફિશિયલ છે, કૃત્રિમ પગ છે એવું કહે છે। વન ડે વાઇલ રિટર્નિંગ, એક દિવસે તેઓ જ્યારે પરત ફરતા હોય છે, પાછા ફરતા હોય છે, માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો બીકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ। જણાવે છે કે એક વખતે જ્યારે અમે પરત ફરતા હોય છે, પાછા ફરતા હોય છે, તો એ સમય દરમિયાન જે બરફ હોય છે, આપણે જે બરફ હોય તો બરફ પર આપણે સહેલાઈથી ચાલી શકતા નથી, જમીન પર જેટલી સહેલાઈથી આપણે ચાલી શકીએ છીએ તેવી રીતે આપણે બરફ પર સહેલાઈથી ચાલી શકતા નથી, વારંવાર લપસી પડતા હોય છે। તો એ જણાવે છે કે એક દિવસ જ્યારે તે પરત ફરતા હોય છે તો એક લપસણી જે સપાટી હોય છે એમાં તેઓ બે એક બે વખત લપસી પડે છે। નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય। હવે આગલા દિવસે બે ત્રણ વખત તે લપસણી જગ્યા પર પડી જાય છે, જેમના કારણે તેમનો જે ડાબો પગ હોય છે, જે કૃત્રિમ પગ હોય છે, તે શું થઈ ગયો હોય છે, પલળી ગયેલો હોય છે, ભીનો થઈ ગયો હોય છે। એટલા માટે બીજા દિવસે સવારે જ્યારે તડકો નીકળે છે ત્યારે તે પોતાના શરીરથી પેલો જે કૃત્રિમ પગ હોય છે તે અલગ કરે છે અને તડકામાં સૂકવવા માટે મૂક્યો હતો એવું કહે છે। એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ। અને એ જ્યારે તડકામાં પેલો કૃત્રિમ પગ સૂકવવા માટે મૂક્યો હોય છે તો તે સમયે કેટલાક ફોરેનર્સ એટલે કે કેટલાક વિદેશીઓને ખબર પડી જાય છે કે જે અરુણિમા સિન્હા છે, જે એવરેસ્ટની ચઢાણ માટે જઈ રહી છે, તેનો એક પગ કૃત્રિમ છે। આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ, એવું કહે છે ત્યાર પછી મારી જે લોકપ્રિયતા હતી, ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ ટુ મેઝર ધ પોપ્યુલારિટી ઓફ અ ટીવી પ્રોગ્રામ। ટીવીની અંદર અરુણિમા સિન્હાની જે લોકપ્રિયતા હોય છે તે અત્યંત વધી જાય છે, ટીવીમાં સમાચાર આવવા માંડે છે કે અરુણિમા સિન્હા જે એવરેસ્ટ ચઢાણ કરવા જઈ રહ્યા છે તેમનો એક પગ કૃત્રિમ છે, આમની જે લોકપ્રિયતા હોય છે તે વધી જાય છે। ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સગરમાથા હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ। આગળ જણાવે છે કે જે સગરમાથા છે તે એવરેસ્ટનું એક શિખર છે, શિખર જે છે એની જે ટોચ છે એનું લોકલ નામ છે, એનું જે ત્યાંના જે લોકલ પબ્લિક હશે તેમના દ્વારા જે આપેલું છે તે લોકલ નામ છે એવું કહે છે। અને ત્યાં શિખર પર પહોંચવા માટે તેમણે એક ગાઈડ રાખેલો હોય છે અને જેનું નામ હોય છે નીમા કાંચા। હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ મી ટાઈમ્સ વેન અપસેટ। જ્યારે પેલો નેપાળી હોય છે, જે નીમા કાંચા હોય છે, જે એમનો માર્ગદર્શક હોય છે, તે ખૂબ જ સારો અને મદદ કરતા નેપાળી હતો। તે ક્યારેક ખીજાતો તો ક્યારેક મને ગુસ્સા પર કરતો હોય કે મારા પર ઘણી વખતે કોઈ વખત ગુસ્સે પણ થઈ જતો હોય એવું કે ધ લાસ્ટ ટ્રેક ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન। હવે જે એવરેસ્ટની ચઢાણ હોય છે, એમની જે ઉપરની જે ટોચ હોય છે એમાં તેમની જે શરૂઆત થઈ ગઈ છે, એમની અંતિમ કેડીની શરૂઆત થઈ ગઈ છે। ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ। હવે તમે પર્વત પર ચડતા હોય તો જેમ જેમ ઉપર જતા જાઓ તેમ તેમ જે રસ્તાઓ હોય છે તે કેવા થતા જતા હોય છે, સાંકડા થતા જતા હોય છે। તો એવું કહે છે કે જેમ જેમ અમે ઉપર ચડવા લાગ્યા તેમ તેમ તે અત્યંત જોખમી અને સાંકડો રસ્તો આવે છે એવું કહે છે। આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ,
ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. એવું કહે છે, એક વાર તો હું લપસી પણ પડી, અરે મારો ઓક્સિજન પણ, એમને જે ઓક્સિજનનો જે બોટલ, તમે જેમ જેમ પર્વત પર ઉપર ચઢાણ કરો તેમ તેમ ઓક્સિજનની માત્રા કેવી થતી જાય, ઓછી થતી જતી હોય છે. તો એટલા માટે પોતાની સાથે ઓક્સિજનની જે બોટલ્સ હોય છે તે પણ સાથે રાખે છે, અને એમની બોટલની અંદર જે ઓક્સિજન હોય છે તે ઓક્સિજન પણ હવે ખતમ થઈ રહ્યો હતો એવું કહે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને ઓક્સિજન ખતમ થવા જઈ રહ્યો હોય છે, ઉપર જતા રસ્તો સાંકડો થઈ રહ્યો હોય છે, અને એમનો જે આર્ટિફિશિયલ લેગ, જે એમને કૃત્રિમ પગ લગાવેલો હોય છે, તે પણ હવે તેમને શું કરે છે, પીડા કરે છે, દુખે છે. એમને જ્યાં લગાવેલો ફિટ કરેલો હોય છે એ જગ્યા પર હવે તેમને ત્યાં દુખાવો શરૂ થઈ જાય છે, પીડા થવાની શરૂ થઈ જાય છે. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. હવે એમનો જે શેરપા હોય છે, એમનો જે ગાઈડ હોય છે, જે નિમા કાંચા હોય છે, તે એમને જણાવે છે કે હવે આપણે અહીંયાથી જ પાછા ફરી જઈએ, તેમને જે એવરેસ્ટની ટોચની જે ચઢાણ હોય છે તે છોડી દેવા માટે કહ્યું એવું કહે છે. પરંતુ મારે પાછા નથી વળવાનું એ મને ખબર હતી. એ પોતે મેન્ટલી પ્રિપેર હતા, એમણે નક્કી કરેલો હતો, એમનો ગોલ હતો ઓન્લી એવરેસ્ટ પર ચઢાણ કરવું, અને તે ગમે તે રીતે. એટલા માટે પોતે જાણતા હોય છે કે એમણે એવરેસ્ટની ચઢાણ કરવાની છે, પછી રસ્તામાં જે કંઈ પણ મુશ્કેલી આવે તે એમને ઇગ્નોર કરવાની છે. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારો જે શેરપા છે, મારો જે ગાઈડ છે, તેણે કહ્યું, તેને મેં જ કર્યું કે જો તમારે પાછા વળવું હોય તો તમે જઈ શકો છો એવું, કે હું અહીંયાથી મારી જે ચઢાણ છે તે હું એકલી જ પસાર કરીશ, ચઢાણ હું ચઢીશ એવું કહે છે. અને જો તમે પાછા જવા માંગતા હોય તો તમે જઈ શકો છો, આ શબ્દ તેણે પોતાના જે ગાઈડ હોય છે તેને પણ તે જણાવે છે. I have enough oxygen to reach the summit and hoist the country's flag. છતાં પણ હું જબરદસ્તીથી આગળ જ વધતી રહી, અને મારી પાસે શિખર પર પહોંચવા અને મારા દેશનો જે ધ્વજ છે તે લહેરાવવા સુધીનો ઓક્સિજન પૂરતો છે. What happens afterwards does not matter anymore. આઈ ટોલ્ડ નિમા કાંચા ફિમલી. ત્યારબાદ શું થશે એનાથી મને કોઈ ફર્ક પડતો નથી. તે એમના જે ગાઈડ હોય છે તેમને જણાવે છે કે જો તમારે પાછા જવું હોય તો તમે પાછા જઈ શકો છો, મારી પાસે ઓક્સિજનની બોટલમાં એટલો ઓક્સિજન તો છે જ કે હું ઉપર ટોચ પર પહોંચી શકું, અને ત્યાં પહોંચ્યા પછી હું ત્યાં મારા દેશનો ઝંડો લહેરાવીશ, અને ત્યારબાદ મારું શું થશે એની મને કોઈ ચિંતા નથી એવું કહે છે. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યોર કન્સીટ. એવું કહે છે કે જો તમે તમારી જે મક્કમતાથી જણાવીને કે અને જણાવે છે કે જો યાદ રાખો કે તમે જ્યાં સુધી હાર ન સ્વીકારો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. અરુણિમા સિન્હા જણાવે છે કે જો તમે એવું કે જ્યાં સુધી તમે પોતે જ હાર નહીં માની લો તો ત્યાં સુધી તમને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહીં. જો તમારામાં એટલી હિંમત હોય, તમારામાં જો એટલી શક્તિ હોય કે હું આ વસ્તુ કરી શકું છું, હું આ ગોલ કરી શકું છું, અને જો તમે એ સિદ્ધ કરવા માંગતા હોય તો કોઈ પણ વ્યક્તિ તમને હરાવી શકે નહીં. યસ ઓકેશનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ એવું કહે છે. આગળ જણાવતા એ જણાવે છે કે હા, ઘણી વખત એવું બનતું હોય છે કે તમને એક બે વખત, બે ત્રણ વખત નિષ્ફળતાઓ જરૂર મળતી હશે, પરંતુ એ તમારી શું કરે છે, કસોટી કરતી હશે. પરંતુ આપણો જે આપણે પ્રયત્ન હોય છે તે પ્રયત્નને આપણે ચાલુ રાખવો જોઈએ એવું કહે છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટનલી ઓપન. અને તમારા રસ્તામાં આવતા જે કંઈ પણ તમે તમારો પ્રયત્ન ચાલુ રાખશો તો તમારા સફળતાના દ્વારમાં જે કંઈ પણ હશે તે દરવાજા
खुली जशे। जो तमे हिम्मत हारी जशो तो तमे तमारो गोल क्यारे पण प्राप्त करी शकशो नहीं। घणी वखत एवुं बनतुं होय के आपणे कोई कार्यनी शुरुआत करी होय, बे त्रण वखत आपणे हारी जईए अने पछी आपणे डिसाइड करी लईए के ना भाई आ वस्तु मारथी थशे नहीं। परंतु जो तमे मेंटली डिसाइड करी ज लेशो के ना आ वस्तु मारथी कम्प्लीट थशे, तो ए वस्तु आगळ जता बे त्रण प्रयत्नथी કે આગળ વધશો તે જરૂરથી સક્સેસ થશે। ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ। પછી મેં જોયું કે જ્યારે મરુનિમાસી નહા હોય છે તે એવરેસ્ટ પર ચઢાણ ચાલુ રાખે છે, તો એ જુએ છે કે નીમા કાંચા પણ શું કરે છે, તેમને સાથે સાથે તેમની પાછળ આવી રહ્યો હતો। એ ખૂબ જ મુશ્કેલીથી આગળ વધી રહ્યા છે, એક બાજુ તેમનો પગ પેનિંગ કરતો હોય છે, બોટલની અંદર ઓક્સિજન પૂરી થવાની આર પર હોય છે, ઉપરના જે રસ્તા હોય છે તે ખૂબ જ સાંકડા હોય છે। ઓકે, તો ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન। અને આમ પરાણે પરાણે થોડી વાર સુધી તો આ બધું પરાણે ચાલ્યું અને તેમણે પોતાના શરીરને જેમ તેમ કરીને ઉપર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો અને અંત સુધી આ જ ચાલ્યા કર્યું। ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ। હવે જ્યારે ટોચ પર પહોંચી જાય છે, જે શિખર પર પહોંચી જાય છે, આપણે જાણીએ છીએ કે પર્વતની ટોચ ત્રિકોણ આકારની હોય છે, હવે જે ટોચ હોય છે તે 20x20ના જે ટેબલ હોય છે, બરાબર આઈસ ટેબલ હોય છે, તેના જેટલું જ નાનકડું હોય છે। આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી। તે જુએ છે, ત્યાં ટોચ પર પહોંચી જાય છે અને જુએ છે કે ત્યાં વિવિધ દેશોના કેટલાક જે ધ્વજ હોય છે તે ગૌરવભેર લહેરાતા હોય છે, એવું કહે છે। I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. મેં એવું કે આજે ક્ષણ હોય છે, આજે પળ હોય છે, આટલી મુશ્કેલીનો સંઘર્ષ કર્યા પછી જ્યારે ટોચ પર પહોંચે છે ત્યારે આમને જે ક્ષણને મેં મારા મનમાં એટલી બધી વાર એવું કે એને સ્થિર કરી, એટલી બધી વાર મેં એને કે જીવી કે મને એવું જણાવવાની જરૂર નહોતી કે અંતે હું આવી પહોંચી હતી। એટ 10:55 AM ઓન 21 May 2013 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધી વર્લ્ડ। 21 May 2013ના સવારના 10:55 હું દુનિયાના સર્વોચ્ચ શિખરે હતી। I felt like dancing, crying and laughing at the same time. મને તે સમયે એક સાથે નાચવાનું, રડવાનું અને ખડખડાટ હસી પડવાનું મન થયું। My mind was a kaleidoscope of emotion. મારું જે મન હતું તે સતત બદલાઈ જતી લાગણીઓનું એક કેલિડોસ્કોપ બની ચૂક્યું હતું। કેલિડોસ્કોપ મીન્સ અ ટ્યુબ શેપ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શોઈંગ બાય મીન્સ ઓફ બીટ્સ ઓફ કલર્ડ ગ્લાસ પેપર એક્સેટ્રા, એટલે કે સતત બદલાતા રંગ અને આકાર દેખાડતું ઉપકરણ, એવી જે વસ્તુ હોય છે તે। એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઈવ, એવું કહે છે કે જે હું દરેકને જીવતા રહેવા માટેનું એક કારણ જોઈતું હતું અને મારા જીવનનો એક જ રસ્તો હતો કે મારે એવરેસ્ટની ચઢાણ કરવી। મે બી ધીસ વોઝ માઇન, કદાચ મારા માટે આ એક જ કારણ હતું, કારણ કે મારો હવે એક પગ કપાઈ ચૂક્યો હતો અને મારે મારી જાતને સાબિત કરવાની હતી, એટલા માટે હવે તે પોતાની જાતને સાબિત કરવા માટે આ એક એમનું પાસે એક રીઝન હતું કે હું અપંગ હોવા છતાં પણ કંઈ પણ કરી શકું છું। આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ્ડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ। મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા મારા બંને હાથ શક્ય બને તેટલા ઊંચા કરીને મારો ધ્વજ એટલે કે ભારતનો ધ્વજ
લહેરાવ્યો. એટલા ખુશ થઈ જાય છે કે તેમણે પર્વતની ટોચ પર અત્યાર સુધી વિશ્વની અંદર કોઈ પણ અપંગ મહિલાએ આ વિશ્વ વિક્રમ નોંધાવેલો ન હતો અને તે વિશ્વની એક એવી મહિલા બની જાય છે, એવી અપંગ મહિલા બની જાય છે કે જેણે એવરેસ્ટની ચઢાણ સર કરી હતી. તો મિત્રો, ધીસ ઇઝ અ મોટિવેશનલ સ્ટોરી. અહીંયા આપણે જોયું કે અરુણિમા સિન્હા પોતે એક અપંગ હોવા છતાં પણ, જેમનો એક પગ કપાઈ ચૂક્યો હોવા છતાં પણ એવરેસ્ટની ચઢાણ કરી શકે છે. તો આપણે પણ આપણા જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓનો થી ડરી જવાની જરૂર નથી. એ મુશ્કેલીઓનો આપણે પણ હિંમતપૂર્વક સામનો કરવાની જરૂર છે. જો તમને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.